गुड मॉर्निंग विद्यार्थिनी बहनों, आज आप SYBA सेम फोर में आतु पेपर मध्यकालीन गुजराती साहित्यनो इतिहास भाग बे ने ध्यान में राखी आज एक महत्वना कविनु जे साहित्य सर्जन है ये साहित्य सर्जनु आप मूल्यांकन करीशू। तो ते कवि एटले प्रीतमदास। तो मध्यकालीन गुजराती साहित्य में सामरथी दयाराम सुधीनी जे धारा वहे से એ ભક્તિની ધારા, એ જ્ઞાનમાર્ગી ભક્તિની ધારા, ક્રમશઃ તેમાં પ્રીતમદાસનું નામ પણ એક અગ્રહરોળમાં એ ઉપજાવેલું છે અને તે ખૂબ જ મહત્વનું ગણી શકાય તેમ છે। આ પ્રીતમદાસનો જો જીવનકાળ જોઈએ તો ઈસવીસન 1720 થી ઈસવીસન 1789 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો એ પ્રીતમદાસના નામે છે। આ પ્રીતમદાસ નો જન્મ બાવળામાં થયો હતો અને સંદેસરમાં તેઓ વસતા હતા। પોતે જ્ઞાતિય બારોટ અને ચક્ષુ વિહીન હતા, એટલે કે જન્મથી જ તેઓ આંધળા હતા। એ ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિઓમાં તેઓ સ્થાન પામ્યા છે। તેમના ગુરુ રામાનંદી મહંત ભાઈદાસજી હતા। ગુરુ પાસેથી ઉપદેશ મેળવ્યા બાદ એમના જન્મજાત ભક્તિ વૈરાગ્યના સંસ્કારોને વેગ મળ્યો। તેઓ વેદાંતી, યોગ માર્ગના અભ્યાસી અને અનન્ય ભક્ત હતા। કક્કા, વાર, મહિના, તિથિ, જ્ઞાનમાર્ગી ભક્તિ વૈરાગ્યના પદો, ધોળ, છપ્પા, સાખીઓ, ગુરુ મહિમા, નામ મહિમા, જ્ઞાન પ્રકાશ, જ્ઞાન ગીતા ઇત્યાદિ તેમણે રચ્યા છે। તેમણે સરસ ગીતામાં કૃષ્ણની કથા લખેલી છે। તો આ સરસ ગીતા નામની જે એક નાની કૃતિ છે એ કૃતિ એ એમનું મહત્વનું પ્રદાન ગણી શકાય। તેમાં કૃષ્ણની કથાનું આલેખન આપણે જોઈ શકીએ છીએ। તો વળી જ્ઞાન કક્કોમાં જ્ઞાનનો સાર આપ્યો છે। તો ચેતવણીઓમાં પણ ક્ષણભંગુર અને વિસ્મય જગતથી ચેતીને ચાલવાની શિખામણ આપી છે। ગુરુ મહિમામાં એમણે સદગુરુનો મહિમા ગાયો છે। આ ગુરુ મહિમા ઘણી ઉત્કટ રીતે ગવાયો છે। સદગુરુ શબ્દ રે સૌ તીર્થ તેને રે, સદગુરુની કૃપા થકી ઉપજ્યો રે આનંદ, પ્રીતમ તે પદ પામ્યા જ્યાં નહીં સૂરને ચંદ। પ્રીતમનું કવિત્વ તો સૌથી વધુ ઝળક્યું છે। કર્ણ મુંજલ પદોમાં એમના પદો લયવાહી છે, ચિત્રાત્મક છે અને ભક્તિભાવથી ભરેલા છે। એમના પદોમાં ધોળ, ગરબી, આરતી, થાળ, પ્રાર્થના, ચેતવણી અને રણછોડજીના ગરબા વગેરે સમાવેલા છે। આ બધા બાહ્ય રીતે વૈવિધ્ય દાખવતા પદોના વિષયો તો બે જ છે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ। તેમાંના કેટલાક પદો તો હજીય લોકજીભે આપણી સમક્ષ રમતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ। દાખલા તરીકે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, ભક્તિ છે રે ખાંડાની ધાર, એને સાધે કોઈ સાધનહાર। જીભલડી તુને હરિગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી રે, કાયરે તારી કામ ના આવે, કરે કોટી રે ઉપાય, વગેરે ખૂબ જ ચોટદાર અને જે સુંદર પંક્તિઓ છે એ આજે પણ લોકોના મુખે એક ગવાય છે। તે જ પ્રીતમદાસની મહાનતાનો પરિચય આપે છે। શરીરને માટે જેમાં રેટિયાનું રૂપક યોજાયું છે તે પદ અને રવિદાસના પત્રના ઉત્તર રૂપે લખાયેલા પદોમાં પણ એક પ્રકારનું જે જ્ઞાન અને ભક્તિનો સંગમ થાય છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ। રવિના રૂપમાં રજની ન હોય, આપે સ્વયં પ્રકાશિત હોય, આ પદ પણ એમનું નોંધપાત્ર પદ ગણી શકાય છે। આ ઉપરાંત ભક્તિ વિષયક પદોમાં કૃષ્ણલીલા અને ગોપી ભક્તિના પદો પણ તેમને ખૂબ જ મહત્વના પદો બની રહ્યા છે। જેવા પદોમાં સંયમી શૃંગારનું નિરૂપણ થયેલું છે, કેસર તે શુદ્ધ ભાવ, કુમકુમ તે કમળાકંથ અને ગુલાલ તે જ્ઞાન, એવો તે અર્થ પ્રકાશિત કરે છે। કૃષ્ણ જન્મ, કૃષ્ણ જન્મની વધાઈ, કૃષ્ણની બાળલીલા, કૃષ્ણની દાળલીલા, મથુરા લીલા, રાધા કૃષ્ણ વિવાહ વગેરે જેવા પદોમાં એ કૃષ્ણ ભક્તિનું ગાણું ગાયું છે। તેમાં વેરણ વાસલડી તેમજ મનમોહનલાલ મારગડો મૂકો તો મથુરા જઈએ વગેરે ખૂબ જ લોકપ્રિય થયેલા પદો છે। પ્રીતમના પદોની આ લોકપ્રિયતા ઉપરથી તો એટલું ચોક્કસ કહી શકાય કે ગરબી દયારામની અને પદ
પદ પ્રીતમના એ વાક્ય અહીં સુ એકદમ પરફેક્ટ રીતે કહી શકાય તે રીતે બંધ બેસે છે. પદો ઉપરાંત તેમણે એકાદશ સ્કંદ, બ્રહ્મલીલા, ભગવદ્ ગીતા જેવી જ્ઞાનાશ્રયી કવિતાઓ પણ લખી છે. એમની જ્ઞાનગીતા તો નરહરિની જ્ઞાનગીતા, ગોપાલની ગોપાલ ગીતા કે અખાની અખે ગીતા સાથે પણ સરખામણીમાં સત્વશીલ ઉતરે તેવી છે. વીસ વિશ્રામની એમની સરસ ગીતા તો મધ્યકાલીન સાહિત્યમાં લખાયેલ ભ્રમરગીતાના સાહિત્યમાં મહત્વના ઉમેરા જેવી છે. શ્રી કૃષ્ણે વ્રજવાસીઓને ઉદ્ધવ જોડે મોકલેલો સંદેશો, ગોપીઓએ કૃષ્ણના સંસ્મરણો જોડે પ્રેમ નિતરતી ભક્તિભર્યો આપેલો ઉત્તર એ આ કાવ્યનો કવન વિષય છે. આ કાવ્યને વિશ્વનાથ જાનીની પ્રેમ 25 જોડે મૂકી શકાય તેવું છે. તેમના પ્રેમ પ્રકાશમાં દુકાળ, અનાચાર અને લોકોની અનીતિ માટે પ્રભુને કરેલી વિનંતી હૃદયસ્પર્શી છે. તેમાં રવિ શશીની જ્યોત, ભૂમિનું બિછાનું, ગગનનો ચંદરવો અને મેરુના થાંભલાની કલ્પના વિશાળ અને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી છે. પ્રીતમદાસની જ્ઞાની પણ છે અને ભક્ત પણ છે. તેમની ભાષા સાદી છતાં લાલિત્યયુક્ત અને અલંકારયુક્ત છે. પદ લાલિત્ય અને સરળતાને લીધે તેમની કવિતા ઘણી જ લોકપ્રિય બની છે. એક દ્રષ્ટિએ કહી શકાય કે આ જન્મથી જ ચક્ષુવિહીન જે કવિ છે એ કવિ પ્રીતમદાસ પાસેથી આપણને જે એમની સરસ ગીતા અથવા તો અન્ય જે કૃતિઓ પ્રાપ્ત થાય છે એ કૃતિઓમાં એક યા બીજી રીતે એક પ્રકારની કૃષ્ણ ભક્તિનો જે મહિમા ગાવામાં આવ્યો છે એ મહિમાના કારણે જ એમણે એક પ્રકારની લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો ઈસવીસન 1720-1789 સુધીનો જે સમયગાળો છે એ પ્રીતમદાસના નામે છે એ બાબત અહીં સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને એક મહત્વના કવિ તરીકેનું સ્થાન તેમણે મધ્યકાળમાં પ્રાપ્ત કર્યું હતું. તેમના પદો આજે પણ લોકોના હૈયામાં અને હોઠોમાં રમતા રહ્યા છે. એ જ એમને એક અથાગ ભક્ત કહેવા માટે, એક અથાગ કવિ કહેવા માટે પૂરતા છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. અસ્તુ.